નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ આપણે સ્વાધ્યાય 8.1 જોયેલું છે, હવે આપણે સ્વાધ્યાય 8.2 તરફ આગળ વધીએ. હવે આગળ વધતા પહેલાં હું તમને બતાવી દેવા માગું છું કે જેને હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે, સબસ્ક્રાઈબ કરજો, જેથી બધા વિડીયો તમને પ્લેલિસ્ટની અંદર દેખાશે. આપણે ચેનલની અંદર ત્રિકોણમિતિનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની અંદર આખા ચેપ્ટરના વિડીયો તમને જોવા મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે એ સબસ્ક્રાઈબ અને શેર કરજો. હવે આપણે આગળ વધીએ તો 8.2માં પહેલો પ્રશ્ન છે, કિંમત શોધો. આની આપણે કિંમત શોધવાની છે. તો તમારે ટેબલ તમે સામે લઈને બેસશો તો તમને વધારે મજા આવશે. સાઈન 60ની કિંમત તમે જોશો ટેબલમાં તો √3/2 છે. કોસ 30ની કિંમત તમે કરશો તો એ પણ √3/2 આવશે. સાઈન 30ની કિંમત આવશે 1/2. કોસ 60ની કિંમત તમે કરશો તો એ પણ કેટલી આવશે 1/2. હવે 2 × 2 = 4 થશે. √3 × √3 શું થશે? 3 થશે. 2 × 2 = 4 થશે. 1 × 1 = 1 થશે. શું લસાઅ નીકળશે? 4. શું કોમન નીકળશે? 4 લસાઅ કોમન, મિનિંગ 1 જ થશે. 3 + 1 થશે ઉપર. ખ્યાલ આવે છે મિત્રો? તમે કોમન કહો અથવા તો લસાઅ લ્યો, મિનિંગ 1 જ છે. 3 + 1 શું થશે? 4 થશે. 4/4 આન્સર શું આવી જાય? 1. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન એવો છે, 2 tan² 45 + cos² 30 - sin² 60. 2 tan 45ની કિંમત તમે ટેબલ જોશો તો મળશે 1. cos 30ની કિંમત મળશે √3/2 એનો સ્ક્વેર. સાઈન 60 એની કિંમત પણ તમને મળશે √3/2 એનો સ્ક્વેર. પ્લસ અને માઇનસ તો કટ થઈ ગયા. 2 × 1નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો શું થશે? 1. તો 2 × 1 = 2. ખ્યાલ આવી ગયો. હવે જે ત્રીજો પ્રશ્ન છે એ IMP પ્રશ્ન છે ભાઈ, ધ્યાન રાખજો. cos 45 = sec 30 cos 31. cos 45ની કિંમત શું થશે? ટેબલમાં તમે જોશો તો તમને મળશે 1/√2. જોઈ લેજો ટેબલમાં sec 30ની કિંમત. તો cos 30ની કિંમત જોવાની. cos 30ની કિંમત શું છે? √3/2, તો એની ઉલટી 2/√3 છે. cos 31, તો તમારે sin 30ની કિંમત જોવાની. sin 30ની કિંમત શું છે? 1/2. તો cos 31ની કિંમત શું આવશે? 2 આવશે. હવે આપણે અહીંયાથી સાદુરૂપ આપીએ તો શું આવશે? સાદુરૂપ 1/√2 એઝ ઇટ ઇઝ. અહીંથી √3 લસાઅ લઈએ. 2 + 2√3 / √3. ખ્યાલ આવ્યો ભાઈ? √3 લસાઅ લીધો, લસાઅ લેતા જે ના આવડતું અહીંયા 1 લઈ લો. 2 + 2 √3 / √3 × 1 એટલે √3. આમ ગુણાકાર આ બંનેનો ગુણાકાર કીધેલું જ છે. હવે છેદનો છેદ ક્યાં આવતો રહેશે? અંશમાં. એટલે √3 ક્યાં જતો રહેશે? ઉપર. અંશનો છેદ ક્યાં આવતો રહેશે? છેદમાં. તો √2 ક્યાં આવતો રહેશે? નીચે. 2 + 2√3. હવે પણ તમે બુકની પાછળ જોશો તો આવો જવાબ નથી, તો આપણે આનું સાદુરૂપ આપવું પડશે, અનુબદ્ધકરણી લેવી પડશે. તો એની માટે આપણે √3 અહીંયાથી 2 શું કાઢીશું? કોમન બાર કાઢીશું તો 2√2. 2 બાર કોમન કાઢીએ તો અહીંયા વધે 1 અને અહીંયા શું વધશે? √3 વધે. ખ્યાલ આવે છે મિત્રો? અહીંથી 2 કોમન કાઢ્યું એટલે અહીંયા 1 વધે અને અહીંયા √3 વધે. હવે 1 + √3ની અનુબદ્ધકરણી શું થાય? તો √3 - 1. આ શું થઈ ગઈ? અનુબદ્ધકરણી થઈ ગઈ. હવે તમે આગળ વધો તો √3 - 1 આ બંનેનો ગુણાકાર આવો થશે. અહીંયા આવશે 2√2. હવે a - b જોજો, આને તમે એ વિચારો અને b વિચારો તો a - b, તો આ શું થશે? a
આ થશે બી, એ માઇનસ બી, એ પ્લસ બી, તો એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર, રૂટ થ્રી, રૂટ થ્રી માઇનસ વન છેદમાં ટુ રૂટ ટુ, રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ, ત્રણમાંથી એક જશે તો કેટલા આવશે, બે આવશે, બરાબર. તો જવાબ તમારો શું આવ્યો, રૂટ ત્રણ, રૂટ ત્રણ માઇનસ એક છેદમાં બે ને બે ચાર રૂટ ટુ. ફરી વાર અહીંયા રૂટ ટુ રહ્યું તો એ પણ ના ચાલે, તો રૂટ ટુ વડે ઉપર ગુણતા, રૂટ ટુ વડે નીચે ગુણતા, તો રૂટ ત્રણ ગુણ્યા રૂટ બે, શું જવાબ આવે, રૂટ છ થશે. રૂટ ત્રણ માઇનસ એક રૂટ બે ગુણ્યા રૂટ બે એટલે બે થશે, બે અને ચાર કેટલા થશે, આઠ થશે. તો તમે વિદ્યાર્થી મિત્રો હવે જોશો તો આ રૂટ છને અંદર આપો, જો છ તેરી અઢાર, છ તેરી અઢાર એટલે એનું શું થશે, થ્રી રૂટ ટુ, અને રૂટ છ ગુણ્યા એક એટલે કે રૂટ છ છેદમાં આઠ. આ તમારે બુકની પાછળનો જવાબ છે, ચેક કરી લેવો. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને આ ખબર નહીં પડી હોય તો ફરી એકવાર આપણે થોડુંક ડીપમાં જોઈ લઈએ છીએ. તમારે આવું આવ્યું હતું કિંમત મૂકવાથી, હવે અહીંયાથી બે કોમન કાઢો, તો બે કોમન કાઢ્યું તો રૂટ ત્રણ, રૂટ ટુ બે બાર કાઢ્યું તો એક પ્લસ રૂટ ત્રણ, આની અનુબદ્ધકરણી શું થાય, તો રૂટ ત્રણ પ્લસ એકની અનુબદ્ધકરણી પ્લસ હોય તો માઇનસ લેવાનું અને ઉપર નીચે લેવાનું, અનુબદ્ધકરણી લીધી રૂટ ત્રણ અને આનો ગુણાકાર આમદન રહેશે, આમદન રહેશે. હવે અહીંયા એ માઇનસ બી, એ પ્લસ બી, ઘણા વિદ્યાર્થીઓને ખબર ના પડે તો અહીંયા લખી દઉં છું, એ માઇનસ બી, એ પ્લસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો ચલો એનો સ્ક્વેર એટલે રૂટ ત્રણનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર એટલે એકનો સ્ક્વેર, રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ, એકનો સ્ક્વેર એક, ત્રણમાંથી એક જાય તો બે, આવી ગયું બે, બે ગુણ્યા બે કેટલું થશે, ચાર રૂટ બે. ચોપડીની પાછળ આવો પણ જવાબ આપેલો નથી, અહીંયાથી તમારે રૂટ બે પણ કાઢવું પડે, તો રૂટ બે વડે ગુણતા, રૂટ બે વડે ભાગતા, ફરી વાર કરણી લીધી કહેવાય, તો રૂટ બે ગુણ્યા રૂટ બે બે થશે, બે ગુણ્યા ચાર આઠ થશે. અહીંયા રૂટ બે અંદર આવે તો રૂટ ત્રણ ગુણ્યા રૂટ બે એટલે કે રૂટ છ થઈ જશે, છ ગુણ્યા ત્રણ એટલે વર્ગમૂળમાં અઢાર, વર્ગમૂળમાં અઢાર તમે કરો એટલે એવું થાય નવ ગુણ્યા બે એટલે કે ત્રણ રૂટ ટુ, મળી ગયું. આ વર્ગમૂળમાં અઢારનો જવાબ માઇનસ રૂટ છ ગુણ્યા એક એટલે કે રૂટ છ. ત્રીજો પ્રશ્ન જોઈને ઘણા વિદ્યાર્થીઓનું મગજ ચક્રાવે ચડી ગયેલું હશે, તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન નથી લેવાનું, કારણ કે ચોથો પ્રશ્ન પણ એવો જ છે, મગજ ચક્રાવે ચડે એવું. તો વારંવાર ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ રિવિઝન કરશો તો તમને આવડી જશે, છતાં પણ ખબર ના પડે તો મારો કોન્ટેક્ટ કરી લેવો, હું બેઠો છું, ખેલાયો, ગભરાવાનું નથી. ચલો ચોથા પ્રશ્નમાં પણ આપણે આગળ વધીએ. સાઈન ત્રીસની કિંમત છે વન બાય ટુ, ટેન પિસ્તાલીસની કિંમત એક, કોસેક સાઈન્ટની કિંમત શું આવશે, ટુ અપોન રૂટ થ્રી, સેક ત્રીસની કિંમત થશે તમારે ટુ અપોન રૂટ થ્રી, કોસ સાઈન્ટની કિંમત થશે વન બાય ટુ, કોટ પિસ્તાલીસની કિંમત થશે એક, ઉપર ટુ રૂટ થ્રી લસા લઈએ આપણે ટુ રૂટ થ્રી, તો ચલો અહીંયા રૂટ થ્રી નથી તો રૂટ ત્રણ ગુણ્યા એક એટલે રૂટ ત્રણ, અહીંયા બેમાંથી એક પણ નથી તો ટુ રૂટ થ્રી આવશે, અને અહીંયા શું આવશે, ફક્ત બે આવશે. ખ્યાલ આવે છે મિત્રો, અહીંયા રૂટ ત્રણ નથી તો રૂટ ત્રણ વડે ગુણાકાર કર્યો, અહીંયા બે નથી તો બે વડે ગુણાકાર કર્યો, અને રૂટ ત્રણ વડે પણ ગુણાકાર કર્યો, અને અહીંયા બેમાંથી એક પણ નથી તો બંને વડે ગુણાકાર કર્યો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા તમે જોશો છેદમાં બે રૂટ ત્રણ લસા નીકળશે, તો અહીંયા બે નથી તો બે વડે ગુણો તો ચાર, અહીંયા રૂટ ત્રણ નથી તો રૂટ ત્રણ વડે ગુણો તો રૂટ ત્રણ, અને અહીંયા બે રૂટ ત્રણ નથી તો બે રૂટ ત્રણ આવશે. સરખું સરખું ઉડી ગયું. તમે હવે અહીંયા વિચારો તો શું થશે, રૂટ ત્રણ, રૂટ ત્રણ બે વખત એટલે એવું થશે ત્રણ વખત રૂટ ત્રણ માઇનસ ચાર.
चार रूट त्रण बे अने एक त्रण वक्त रूट त्रण। हवे आनी अनुबद्धकरणी लईए तो प्लस हो तो शू लेवानी माइनस अने ऊपर नीचे लेवानी। ख्याल आवी गयो विद्यार्थी मित्रों? चलो हवे अहींया ए प्लस बी ए माइनस बी एटले ए नो स्क्वेर माइनस बी नो स्क्वेर। અને અહીંયા શું થશે તો થ્રી રૂટ થ્રીનો આ બંને સાથે ગુણાકાર કરો। ચલો થ્રી રૂટ થ્રી ગુણ્યા ચાર તો ચાર ગુણ્યા ત્રણ 12 √3। પછી થ્રી રૂટ થ્રીનો આની સાથે તો જોજો 4 3 × 3 કેટલા થશે? 3 × 3 9 √3 √3 ત્રણ એટલે 9 × 3 = 27 થશે। 4 × 4 16 થશે માઇનસ, અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 4 × 3 = 12 √3। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આનો આની સાથે ગુણાકાર તો 3 × 12 √3, આનો આની સાથે ગુણાકાર તો 3 × 3 = 9 અને √3 √3 = 3 એટલે 9 × 3 = 27। ચોકે ચોકે 16, 4 × 12 √3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। હવે 4 નો સ્ક્વેર 16 અને 3 √3 એટલે 27 થશે। 16 માંથી 27 જાય તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? -11 આવશે। હવે અહીંયા તમે વિચારો તો 12 અને 12 કેટલું થશે? 24 √3। 27 ને 16 થશે -43। આ માઇનસ ઉપર આપો તો 43 આગળ 24 પાછળ છેદમાં 11, આ થઈ ગયો જવાબ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? માઇનસ આપ્યો તો અદલા બદલી કરી દેવાની, બહુ ઇઝી છે, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રશ્ન પણ પહેલાં જેવો જ હતો, સૌ પ્રથમ કિંમત મૂકવાની હતી અને 2√3 ઉપર લસા, 2√3 નીચે લસા એટલે ઉડી જશે, પછી જે વધ્યું એની આપણે અનુબદ્ધ કરણી લઈ લીધી। આગળ વધીએ તો 5મા પ્રશ્નની અંદર તમે જુઓ તો 5 cos 60 ની કિંમત શું થશે? 1/2 નો સ્ક્વેર। sec 30 ની કિંમત શું થશે? તો cos 30 ની કિંમત √3/2 છે તો આની થશે 2/√3 નો સ્ક્વેર। tan 45 ની કિંમત 1 એનો સ્ક્વેર, નીચે આવશે 1, કારણ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું થાય? 1, કારણમાં લખવું હોય તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, બંનેના 30 30 છે એટલે 1। જો સપોઝ અહીંયા 45 ને અહીંયા 30 હોત તો 1 થાય નહીં, કારણ કે સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ખરું પરંતુ થીટા 1 ના હોય તો 1 થાય નહીં, થીટા પણ એ સરખા હોવા જોઈએ એટલે અહીંયા સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર પણ છે અને બંનેના થીટા પણ કેવા છે? 30 30, સમાન છે ને બે મિત્રો? તો સમાન હોય તો જ તમારો જવાબ 1 આવે, બાકી 1 આવશે નહીં। ચલો એટલે 1 થઈ ગયું સીધું જ। હવે 5, અહીંયા 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 એટલે કે 5/4, 2 નો સ્ક્વેર કેટલો થશે? 4, 2 નો સ્ક્વેર 4 થાય ને તો 4 × 4 = 16, √3 નો સ્ક્વેર 3, 1 નો સ્ક્વેર 1, 16 લસા નીકળશે, 12 લસા નીકળશે તો અહીંયા કેટલા વડે ગુણવું પડે? આપણે 3 વડે ગુણવું પડે તો આ થશે 15, અહીંયા કેટલા વડે ગુણવું પડે? 4 વડે ગુણવું પડે તો આ થશે 64, અહીંયા કેટલા વડે ગુણવું પડે? 12 વડે ગુણવું પડે, આ થશે 12, તો 15માંથી 12 જાય તો 3 3 અને 64 એટલે કેટલા થશે? 67/12। ખ્યાલ આવે છે? જે વિદ્યાર્થી મિત્રોને લસા નથી લેતા આવડતું એને હજુ હું ફરી એકવાર શીખવાડી દઉં છું, 12 તમે લસા લીધો તો અહીંયા 3 ખૂટે છે તો 3 વડે ઉપર ગુણવાનું એટલે 15 થઈ ગયું, અહીંયા 4 ખૂટે છે તો 4 વડે ઉપર ગુણવાનું તો 64 થઈ ગયું, અહીંયા કશું છે જ નહીં એટલે 12 12 આખે આખું ખૂટે છે, જુઓ 4 પણ નથી 3 પણ નથી તો 4 અને 3 12 આખે આખું ખૂટે છે તો 12 વડે ગુણવાનું, 12 12 થઈ ગયું। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો પૂરું થઈ ગયું, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નની અંદર વિકલ્પો છે। પહેલો પ્રશ્ન છે તો 2 tan 30 / 1 + tan² 30 આવો છે પહેલો વિકલ્પ। હવે આની અંદર તમે કિંમત મૂકો, ચલો 2 tan 30 ની કિંમત થશે 1/√3, 2 આનો આવશે 1/√3 નો સ્ક્વેર, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો તમે જોશો 2 છેદમાં √3 અને અહીંયા 1
એકનો સ્ક્વેર એક, ત્રણનો સ્ક્વેર ત્રણ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રણ લસાઈ લો, ત્રણ એકા ત્રણ, ત્રણ પ્લસ એક ચાર, એટલે 4/3 થશે વિદ્યાર્થી મિત્રો, તો 2/√3, 4/3. ખબર પડે છે? જો ફરી એકવાર સમજાવી દઉં તમને, ત્રણ એકા ત્રણ, ત્રણ પ્લસ એક 4/3. હવે આ છેદનો છેદ ક્યાં આવતો રહેશે? ઉપર જતો રહેશે, તો એવું થશે 2/3 ઉપર, 4, આ √3 ક્યાં આવતો રહેશે? નીચે. તો હવે તમે જોશો, 2 ઉડી ગયા, √3 પણ ઉડી ગયા, તો ઉપર વધે √3, નીચે વધે 2. આવો તમે ઓપ્શનમાં છે કોઈ, તો ઓપ્શનની અંદર છે હા એ, સાઇન 60, એ તમારો જવાબ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર સમજાવી દઉં, 2 10 30ની કિંમત 1/√3, 1 + આની 1/√3નો સ્ક્વેર, આ 2 એકા 2, છેદમાં √3, 1 + 1નો સ્ક્વેર 1/√3નો સ્ક્વેર 3, તો 1/3 થઈ ગયું. લસા લેશો, 3 એકા 3 + 1 એટલે કે 4/3. આ 3 ઉપર જશે તો 3 × 2 = 6 થઈ જશે, અને આ √3 નીચે આવશે તો 4√3 થશે. હવે ભાગ ઉડાડો, 2 2 ઉડી જાય તો અહીંયા 2 વધે, √3 ઉડી જાય તો ઉપર √3 વધે, તો ઉપર √3 અને નીચે 2. આવો કયો ઓપ્શન છે? ઓપ્શન એ, સાઇન 60. ખબર પડી ગઈ? તો ઓપ્શન એ જવાબ આવશે. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, 1 - 10² = 45, 1 + 10² = 45. વન, 10 45ની કિંમત 1, 10 45ની કિંમત 1, 1નો સ્ક્વેર 1, 1માંથી 1 જાય તો 0/2, જવાબ 0. ચલો 0 વાળો જવાબ કયો છે? તો ડી ઓપ્શન છે તમારો, તો આનો ઓપ્શન જવાબ શું આવશે? ડી આવશે. ત્રીજો એમસીક્યુ જોઈએ, 1 = ખાલી જગ્યા હોય ત્યારે sin2a = 2sin a સત્ય થાય. ચલો હવે આની અંદર આપણે ઓપ્શન જોઈએ, બાય ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન છે 0, બીજો ઓપ્શન છે 30, ત્રીજો ઓપ્શન છે 45, ચોથો ઓપ્શન છે 60. હવે જોજો, પહેલો ઓપ્શન હું લઉં તો પહેલો ઓપ્શન એ ઓપ્શન લઉં તો અહીંયા 0 × 2 = 0, 0 sin 0 0, અને અહીંયા 0 લેશું તો 0 × 2, આ ઓપ્શન તમારો સાચો. ખબર પડે છે મિત્રો? કારણ જો 0 × 2 = 0, 0 sin 0 0, 0 × 2 = 0, બંને બાજુ 0 0 થઈ ગયું, તો એ ખાલી જગ્યા હોય એ તમારે 0 હોય તો સરખું થઈ ગયું. હવે જો 30માં તમે વિચારો, 30 × 2 = 60, 60 ની કિંમત √3/2, 30 ની કિંમત 1/2, 2 ઉડે એટલે 1, એટલે અહીંયા 1 અને અહીંયા √3/2, આ ઓપ્શન ના આવે. 45 વિચારો, 45 × 2 = 90, 90 = 1, 45 / √2, હવે 1/√2 × 2 એટલે અહીંયા આવશે √2 અને અહીંયા આવશે 1, આ પણ ના આવે, એ રીતે આ પણ આવશે નહીં. બરાબર. ચોથો એમસીક્યુ જોઈ લઈએ આપણે, 2 10 30 / 1 - 10² = 30. હવે આની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, 2 10 30 ની કિંમત આવશે 1/√3, 1 આની કિંમત આવશે 1/√3નો સ્ક્વેર, 2 એકા 2, છેદમાં √3, 1 - 1/3. હવે અહીંયા હું સાદુરૂપ આપું છું, 2√3 આમના રહેશે, 3 એકા 3, 3માંથી 1 જશે તો 2/3 આવશે. ખબર પડે છે? 3 એકા 3, 3માંથી 1 જશે તો 2/3, આ 3 ઉપર જશે અને √3 નીચે આવશે, 2 આ 3 ઉપર ગયા, આ √3 નીચે આવ્યા, ઉડી ગયા, √3 પણ ઉડે, √3. આવો કયો ઓપ્શન છે √3 વાળો? તો 10 60 ઓપ્શન છે, ઓપ્શન સી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો?
તો તમારા એમસીક્યુ અહીંયા પૂરા થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન છે એ કાલે કરાવીશું અને ચોથા પ્રશ્નના જે ખરા ખોટા છે એ જોઈ લઈએ. સત્ય છે કે અસત્ય જણાવવાનું છે અને જવાબની તમારે યથાતથા ચકાસવાની છે. તમને એવું કીધું છે સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ પ્લસ સાઇન બી થાય, તો ના થાય. તમે ઉદાહરણ તરીકે લ્યો છો, ચલો સાઇન તમારે એની જગ્યાએ 30 અને બીની જગ્યાએ 60 લ્યો. 30 પ્લસ 60 90 થયું. સાઇન 90ની કિંમત કેટલી આવી? 1 આવી. તમે સાઇન 30 પ્લસ સાઇન 60નો સરવાળો કરશો તો 1 આવશે નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એ તમે 30 લેજો, બી 60 લેજો, ટોટલ સરવાળો 90 થાય. સાઇન 90ની કિંમત 1 આવે. જ્યારે અહીંયા તમે સાઇન 30 પ્લસ સાઇન 60નો સરવાળો કરશો તો 1 આવશે નહીં, તો પહેલું આવશે અસત્ય. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે, તો વાત સાચી છે. તમે જોશો તો સાઇન 0ની કિંમત 0 છે, પછી 30ની કિંમત 1/2 એટલે કે 0.5 છે, 45ની કિંમત 0.7 છે, 60ની કિંમત છે 0.8 અને 90ની કિંમત છે 1. એટલે તમે જેમ જેમ થીટાનું મૂલ્ય વધારતા જાઓ તેમ તેમ સાઇનની કિંમત શું થશે? વધશે. બીજું વાક્ય સાચું છે, ત્રીજું વાક્ય ખોટું છે. કારણ કે કોસ થીટાનું મૂલ્ય ઘટે છે, કારણ કે કોસ 0ની કિંમત 1, પછી તમારે 30ની કિંમત હશે 0.8 ઘટી, પછી તમે 45ની લેશો તો 0.7 પાછી ઘટી, એટલે કોસની કિંમત ઘટે છે, એટલે ત્રીજું વિધાન અસત્ય છે. ચોથું, સાઇન થીટા અને કોસ થીટાનું મૂલ્ય ક્યારે 1 થાય? તો જ્યારે 45 હોય ત્યારે, કારણ કે સાઇન 45 અને કોસ 45ની કિંમત શું થાય? 1 થાય. સોરી, સાઇન 45 અને કોસ 45ની કિંમત થાય 1/√2, તો એની માટે આ વિધાન સત્ય બને. તો અહીંયા તમને દરેક કીધું છે એટલે શું આવશે? અસત્ય. ખ્યાલ આવ્યો? દરેક માટે સત્ય નથી, ખાલી 45 માટે સત્ય છે. પછી તમને કીધું એ 0 હોય તો કોટ એ અવ્યાખ્યાયિત છે, તો વાક્ય સાચું છે. કોટ 0ની કિંમત આપણને મળતી નથી, એટલે લખી શકાય અવ્યાખ્યાયિત છે, એટલે વિધાન સત્ય છે.